नमस्कार, टॉप नाइन न्यूज साथे हूं छू नरेंद्र सिंह। सब पहला जोईशू देश ना टॉप नाइन न्यूज। કાળઝાળ ગરમીની વચ્ચે સારા સમાચાર। ચાલુ વર્ષે દેશમાં ચોમાસાની થશે વહેલી શરૂઆત। 27 મે સુધીમાં કેરળમાં વરસાદની શક્યતા। બંગાળની ખાડીમાં પહોંચી ગયું ચોમાસું, તો 10 થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસે તેવી શક્યતા। આસામમાં પૂરના કારણે વિકટ સ્થિતિ બની છે। આસામના 7 જિલ્લામાં પૂરની સ્થિતિ છે। કરાર જિલ્લામાં ચારે તરફ પૂરના પાણી વચ્ચે ટ્રેન ફસાઈ, જેના લીધે વાયુસેનાએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને 119 લોકોને બચાવ્યા હતા। ભારતમાં સતત રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રહી છે। વિશ્વના સૌથી 15 ગરમ શહેરોમાં 12 ભારતના શહેર સામેલ છે। ઉત્તર પ્રદેશનું બાંદા 49 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર બન્યું, જ્યારે રાજસ્થાનના 6 શહેરમાં 47 ડિગ્રી કરતા વધુ તાપમાન રેકોર્ડ થયું। વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે। સતત 3 દિવસ સુધી ચાલી સર્વેની કામગીરી। સર્વેની કામગીરી દરમિયાન કુવામાંથી શિવલિંગ મળ્યાનો દાવો કરાયો, તો મુસ્લિમ પક્ષનું કહેવું છે કે સર્વે દરમિયાન કોઈ શિવલિંગ મળ્યું નથી। આ તરફ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વેક્ષણ પર રોક લગાવવાની અરજી પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે। અરજી કરતા અંજુમન ઇન્તઝામિયા મસાજિદ કમિટીએ સર્વે પર રોક લગાવવાની માંગ કરી। જ્ઞાનવાપી મસ્જિદ બાદ વધુ એક મસ્જિદને લઈને વિવાદ ઉભો થયો છે। કર્ણાટકના માંડિયામાં બનેલી જામા મસ્જિદને લઈને વિવાદ સામે આવ્યો। દક્ષિણપંથી સંગઠનોએ દાવો કર્યો કે આ મસ્જિદની મૂળ રચના એક મંદિરની છે, સાથે જ તેમણે માંડિયાના ડેપ્યુટી કમિશનરને આવેદન આપીને આંજનેયની મૂર્તિની પૂજા માટે પરવાનગી માંગી છે। કર્ણાટક હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે તાજેતરમાં સર્ક્યુલર જાહેર કરીને મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગ મુદ્દે હાઈકોર્ટના આદેશનું પાલન કરવા કહ્યું છે, ત્યારે વકફ બોર્ડ આજે અને આવતીકાલે 2 દિવસ ચર્ચા કર્યા બાદ ઉચિત નિર્ણય લેશે। કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાના ગણતરીના દિવસોમાં જ લશ્કરે ઇસ્લામે ધમકી આપી છે કે કાશ્મીરી પંડિતો ખીણ છોડી દે અથવા મરવા તૈયાર રહે। પુલવામાના હવાલ ટ્રાન્ઝિટ આવાસમાં રહેતા એક કાશ્મીરી પંડિતને લશ્કરે ઇસ્લામ નામના આતંકી સંગઠને ધમકી આપી। આતંકીઓએ જાહેર કરેલા પોસ્ટરમાં કહેવાયું છે કે કાશ્મીરી પંડિતો ઘાટી છોડી દે અથવા મોત માટે તૈયાર રહે। દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,202 નવા કેસ નોંધાયા, જ્યારે 27 દર્દીઓના કોરોનાથી મોત થયા। દેશમાં વીકલી પોઝિટિવિટી રેટ 0.66% છે, જ્યારે ડેઇલી પોઝિટિવિટી રેટ 0.59% છે। દેશમાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 17,317 છે।